ઓનલાઈન મંગાવેલા ઈયરફોન રિટર્ન કરવાના બહાને પોરબંદરના એક યુવાન સાથે રૂપિયા એક લાખની સાયબર છેતરપિંડી થઈ હતી જેમાં સાયબર પોલીસે યુવાને તમામ રૂપિયા પરત અપાવ્યા છે પોરબંદરની એક ખાનગી કંપનીમાં નોકરી કરતા મયુર ગોહેલ નામના યુવાને થોડા સમય પહેલા એક ઈ કોમર્સ વેબસાઈટ પરથી ઈયરફોન મંગાવેલ હતા જેમાં કોઈ ખામી સર્જાતા તેમણે આ ઈયરફોન એક્સચેન્જ કરવા પરત મોકલેલ હતા બાદ મયુરભાઈ એક અજાણ્યા શખ્સે ફોન કરી જણાવેલ કે તમે મંગાવેલા ઈયરફોન કોઈ તકનીકી ખામીને કારણે રિટર્ન થાય છે તો તે પરત મેળવવા માટે એક નોમિનલ ચાર્જ રૂપિયા ત્રણ ચૂકવવો પડશે યુવાને ચાર્જ પે કરવા માટે સંમતિ આપતા શખ્સે યુવાનના મોબાઈલ પર ટેક્સ મેસેજમાં એક લિંક મોકલી અને તે લિંક ઓપન કરી તેમાં વિગતો ભરવા કહેતા યુવાને તે પ્રમાણે કરતા અને બાદમાં તે લિંક અન્ય બે નંબરમાં એક્ટિવ કરવા કહ્યું હતું અને યુવાને શખ્સના કહ્યા મુજબ કરતા મયુરભાઈના ખાતામાંથી કુલ બે ટ્રાન્ઝેક્શન મળી કુલ રૂપિયા નવ્વાણું હજાર ડેબિટ થઈ જતા યુવાન સાથે સાયબર ફ્રોડ થયો હતો જેથી યુવાને તાત્કાલિક પોરબંદર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા નાયબ પોલીસ અધિક્ષક જેસી કોઠિયાની સૂચના અને સાયબર ક્રાઈમ પીઆઈ જે આર પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ સુભાષ ઓડેદરા અને ટીમ દ્વારા તાત્કાલિક જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને યુવાનને કુલ રૂપિયા નવ્વાણું તેના ખાતામાં જમા કરાવી પોલીસે સાયબર ફ્રોડના તમામ રૂપિયા યુવાનને પરત અપાવ્યા હતા નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર